नमस्कार निर्माण न्यूज साथ हूँ છું અગ્નિ જોઈએ આજના વિગતવાર સમાચાર તો ભાજપના પ્રવક્તા અનુપુર શર્માનો ફોટો સ્ટેટસમાં મૂકનાર વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી ત્યારે આ ઘટનાની ગંભીરતાને લઈને સાબરમતી પોલીસે ફરિયાદ નોંધીને ધમકી આપનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે શાહનવાઝ સુમરાની ધરપકડ કરી હતી ત્યારે આ આરોપી ખાનગી શાળામાં પીટીના ટીચર તરીકે નોકરી કરે છે અને વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી હતી साबरमती पोलीस स्टेशन खाते एक 5/7/2022 रोज धमकीनी फरियाद मळेली छे जे फरियादना कामे फरियादीश्रीए गई तारीख 13/6/2022 रोज पोताना स्टेटसनी अंदर पोताना व्हाट्सअप स्टेटसनी अंदर एक फोटो मूकेलो हतो जेनी अंदर नुपुर शर्माना समर्थन करती एमने पोस्ट मूकेली हती जे पोस्ट मूक्या बाद एमने अजाणा नंबरथी एमने मेसेज आवेला के आवी रीते एने धमकी मळेली के तमे कोने समर्थन करो छो અને એ બાબતે પછી એને મેસેજ એના ફરીથી પછી એને અજાણા નંબરથી ફોન આવેલો અને એને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાદ આ ફરિયાદીશ્રીએ પોતાના 10-15 મિનિટ સુધી પોતે આ સ્ટેટસ રાખ્યા બાદ એને પોતાના સ્ટેટસમાંથી આ ફોટો એને લાગે કે કોઈની લાગણી દુભાઈ કે બીજું ના કરે એના માટે થઈ એને પોતે ડિલીટ કરી દીધેલો બાદ ફરિયાદીશ્રીને આવું કોઈ પ્રત્યાઘાત કે બીજું કોઈ એનો કોઈ ફોન આવેલો જેથી કંઈ પણ એના બાદ થોડા સમય બાદ અલગ અલગ રાજ્યોની અંદર જે આ બાબતે પ્રત્યાઘાત પડેલો હોય જેથી આ જે બાદ આ ફરિયાદીશ્રીએ સાબરમતી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી પોતાની ફરિયાદ લખાવી હતી ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની હવામાન વિભાગે આગાહી પણ કરી છે જેને લઈને લોકોની જાનમાલના રક્ષણ માટે સરકાર સાથે તંત્ર પણ સતર્ક બન્યું છે ત્યારે ગીર સોમનાથમાં 2 દિવસથી સતત ભારે વરસાદને પગલે પ્રાંચી પાસે સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે ભારે વરસાદને પગલે માધવરાયજી મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું જોકે ઋષિ બાપુએ સરસ્વતી નદીના નીરના વધામણા કર્યા હતા સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન બન્યો છે જેમાં જેતપુર અમરેલી ભાવનગર અને રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેમાં ગોંડલના જેતપુર અબારિકા મેવાસા હરિપર ઉમરાળી વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો તો અમરેલી સહિત જાફરાબાદ અને શેરાણા જળબંબાકાર બન્યું હતું તો સાથે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં સવારથી જ વરસી રહેલા વરસાદને લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ પડતા નદીઓમાં પર પૂર આવ્યા હતા ત્યારે ભાવનગરના તળાજા પંથકમાં પડી રહેલા વરસાદને લઈને મણારી નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી જેને લઈને ત્રાપજથી અલંગ જવાનો માર્ગ પૂરના પાણીમાં ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા શિરાણા ગામમાં પાણી ઘૂસ્યા હતા જેને લઈને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની પ્રીમોન્સીની પોલ ખુલી ગઈ છે ત્યારે રાજકોટ શહેરના તમામ બાઉન્ડરી વોલ એટલે કે પ્રવેશદ્વાર સમાન મુખ્ય રોડ ઉપર મોટા ખાડા પડી ચૂક્યા છે ત્યારે નિર્માણ ન્યૂઝ દ્વારા કોઠારિયા ચોકડી ખાતે રોડ ઉપર પડેલા ખાડા અંગેનો અહેવાલ પ્રસારિત કરતા તાત્કાલિક સ્થાનિક અધિકારીઓ પહોંચ્યા હતા અને મોરમ નાખવાની કામગીરી પણ શરૂ કરી હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ ખરાબ રોડના સમારકામ માટે મોટા આદેશ કર્યા હતા હવામાન વિભાગની ભારે અતિભારે વરસાદની આગાહીની વચ્ચે સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે જનજીવન પણ ખોરંભે ચડ્યું હતું ઉમરા પીપલોદ હજીરા ઉધના પાંડેસરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં જે રીતે ઘરો આવેલા હોય તેમાં વરસાદ પાણી ઘૂસી ગયા હતા અને તદુપરાંત હજુ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી પણ છે જોકે સદનસીબે સુરત જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું જેના પગલે જાનહાનિ અને અન્ય નુકસાન પણ રોકી શકાય તેવી આશાઓ સેવાઈ હતી
આગામી 3 દિવસમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી જોવા કરવામાં આવી છે, ત્યારે વહેલી સવારથી સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કહી શકાય કે આપણા દ્રશ્યો જોઈએ, સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વાદળ કાળા ડિમાંગ જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લા તંત્ર પણ એલર્ટ મૂડમાં જોવા મળે છે. અને સુરત જિલ્લા તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા પણ ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફાયર વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે, સાથોસાથ સુરતમાં NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જ્યારે અતિ ભારે વરસાદની આગામી 3 દિવસમાં આગાહી કરવામાં આવી છે, તેના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવે છે. અને કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો કંટ્રોલ રૂમ નંબર સંપર્ક કરવા માટેનો નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલે મહત્ત્વની વાત એ છે કે હાલ તો સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે હવામાન વિભાગની આગાહી છે, ત્યારે આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે તંત્ર પણ એલર્ટ મૂડમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. અમદાવાદના પંડિત દીનદયાલ હોલ ખાતે દિવ્યાંગો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લા પંચાયતના ઉપક્રમે દિવ્યાંગ સમીપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશ મિર્જા હાજર રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રીના હસ્તે સાધન સહાય પણ કરવામાં આવી હતી. અને દિવ્યાંગ બાળકોને રૂપિયા 4.43 કરોડના સાધન સહાય આપવામાં આવશે, અને સાથે જ જિલ્લા શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે. આજે આપણે સૌ સહભાગી થયા છે. જરહરતા એ કારણે કહું છું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી વિકાસની રાજનીતિ, વિકાસ સૌના માટે સૌની સાથેની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી, તેનાથી ગુજરાતે આજે દરેક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. સમાજના દરેક વર્ગના નાગરિકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા સરકાર કરી અને રાજ્યમાં સેવાનો એક મહાયજ્ઞ શરૂ થયો અને એ યજ્ઞની જ્યોત આજે પણ પ્રજ્વલિત રહી છે. દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ સેવાની એ જ્યોતિને વધુ ઝળહળતી કરતો આજનો આ પ્રસંગ છે. આ યોજના શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં આરંભાયેલી સેવા પરંપરાનો એક વિસ્તાર છે. તેમણે દિવ્યાંગ જેવી સન્માનજનક ઓળખ આપીને દિવ્યાંગોને આત્મવિશ્વાસ વધાર્યો હતો. ગુજરાત શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિદ્યા સહાયક ભરતી પહેલા બદલી કેમ્પ યોજવા માટે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લાઓમાં હાલ 3300 જેટલા વિદ્યા સહાયક પસંદગી કેમ્પ માટે તારીખ પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી તમામ પ્રકારની બદલી બાદ કેમ્પ યોજવામાં આવતા આ વખતે પણ બદલી કેમ્પ બાદ જ વિદ્યા સહાયકની ભરતી કરવા માટે શૈક્ષિક સંઘે માંગ કરી છે. સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને પત્ર લખીને આ માંગ કરવામાં આવી છે, ત્યારે શૈક્ષિક સંઘનું માનવું છે કે જો બદલી કેમ્પ પહેલા વિદ્યા સહાયકોની ભરતી થશે તો બદલી વાંચકોને, શિક્ષકોને અન્યાય થશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની ઘટના સંદર્ભે સરકારશ્રી દ્વારા ભરતી કરવામાં આવેલા 3300 જેટલા વિદ્યા સહાયકોની નિમણૂક આપવાના ઓર્ડરનું સ્વાગત કરે છે, પરંતુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ જિલ્લાના હોદ્દેદારો તરફથી આવેલા પત્રોના અનુસંધાને અમે
માન્ય શિક્ષણ મંત્રી અને માન્ય શિક્ષણ સચિવને આગ્રહપૂર્વક નમ્ર વિનંતી કરીએ છીએ કે વર્ષોથી બદલીની રાહ જોઈ રહેલા શિક્ષક મિત્રોના બદલી કેમ્પો પૂર્ણ કર્યા પછી નવા શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે, કારણ કે બદલી કેમ્પો કોર્ટ મેટરના કારણે સ્થગિત થયા હોવા છતાં પણ કોઈના કોઈ પ્રકારે એનો ઉકેલ કરીને જો આ નિર્ણય નહીં કરવામાં આવે તો બદલી પાત્ર શિક્ષકોને ખૂબ મોટો અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે જ. એમને પોતાનું મનગમતું સ્થળ નહીં મળી શકે. ગુજરાતમાં વર્ષ 1960થી દારૂબંધી છે, આમ છતાં પણ ગુજરાતમાં દારૂ પીનારા અને દારૂ સહિતના મુદ્દામાલ જપ્ત થવાના સમાચાર પ્રાપ્ત રહે છે. ત્યારે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં ગામમાં ગ્રામીણ સાથે દારૂનું દૂષણ દૂર કરવા માટે એક ઝુંબેશ ઉપાડી છે. ત્યારે આવું જોઈએ તેની ઉપર એક વિશેષ અહેવાલ. આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા લોદરા ગામના. અહીં હાલમાં જ સરપંચની ચૂંટણી સંપન્ન થઈ છે અને નવા સરપંચ તેમજ પંચાયતના સભ્યો દ્વારા ગામનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. ત્યારે ગામમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેની સરાહના આખું ગામ કરી રહ્યું છે. ગામના સરપંચ પ્રદીપભાઈ ઠાકોર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગામમાં કોઈ દારૂ લાવશે કે વહેંચશે તો તેની સામે કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ગામમાં દારૂ પર પ્રતિબંધ માટે જાહેર નોટિસ લગાવવામાં આવી છે અને અમારા આ નિર્ણયને વારાહી પોલીસ સહિત સમગ્ર ગ્રામજનોએ પણ આવકાર્યો છે. ગઈકાલે અને આજે અમારી લોદરા ગ્રામ પંચાયતની અંદર અમારા બોડીની અને બધી મિટિંગ મળી તો મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે લોદરા ગામની અંદર દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બીજું કે લોદરાના જે યુવાધન છે એ બરબાદ ના થાય એના માટે દારૂ ઉપર પૂરેપૂરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે વ્યક્તિ દારૂ પીને આવશે કે દારૂનું વેચાણ કરશે કે દારૂ લાવશે તેના ઉપર પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને આ વિશે વારાહી પોલીસ સ્ટેશનથી PSI શ્રી ચૌધરી સાહેબે પણ ખાતરી આપી છે કે અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું. તો સરપંચ પ્રદીપભાઈના નિર્ણયને આવકારતા મહિલા ગ્રામજનોનું કહેવું છે કે સરપંચે લીધેલા નિર્ણય ખૂબ જ સારો છે અને આ નિર્ણયને કારણે ગ્રામજનોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. દારૂ અમારા માટે બંધ કર્યો એ અમને બહુ સારું લાગ્યું અને ગામમાં બહુ દારૂનું એવું હતું અચરીને ચાલે રેઢો કે આંક ના થાય તો બબાલ થતી અમારે એટલે કે જોવામાં આવે તો ગુજરાતના ઘણા ગામડાઓના ઉદાહરણો છે કે જ્યાં દારૂબંધીને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે અને જો આવી જ રીતે ગુજરાતના તમામે તમામ ગામડાઓમાં દારૂબંધીને લઈને આકરા નિર્ણયો લેવામાં આવે તો ભવિષ્યમાં યુવાધન બરબાદ થતું અટકી જશે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ. સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી આપતા યુવકને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, જે બાદ 5 શખ્સો સાથે યુવકે પોલીસ સ્ટેશન આવીને PI ઉપર કાચના ટુકડા વડે હુમલો કરીને PIનું ગળું દબાવી દઈને જીવલેણ હુમલો પણ કર્યો હતો. ઈડર સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઇસમ કે જેનું નામ ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા છે તેના વિરુદ્ધમાં સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર ઈડર શહેર પોલીસ સ્ટેશને એક ફરિયાદ હકીકત આપેલી છે. ફરિયાદમાં એમના તરફથી એવું જણાવવામાં આવેલું છે કે આ ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા કે જે
એક નોટોરિયસ માણસ છે, એણે ઈડર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને ધમકી આપેલી અને એ ધમકીમાં એણે એવું ઉચ્ચારેલું કે તમે ખોટી રીતે બધા રાજપૂત સમાજના અમુક વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરો છો અને તમે ખોટા પ્રોહિબિશનના કેસોમાં એમને ફસાવો છો. એ વાતની ધમકી આપ્યા બાદ હું પોલીસ કોન્સ્ટેબલને રોડ ઉપર મારીશ એવી ધમકી આપેલી. આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ જાતે આની સાથે વાત કરેલી ભગીરથસિંહ સાથે. ભગીરથસિંહે એને પણ ધમકી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને પણ ધમકી આપેલી અને રૂબરૂ હું પોલીસ સ્ટેશનમાં આવું છું, તમારાથી થાય એ કરી લો એમ કહી એ પોલીસ સ્ટેશનમાં આવેલો. અને પોલીસ સ્ટેશનમાં એ અને એના મળતિયા માણસો સાથે આવી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઉપર જાનલેવા હુમલો કરેલો. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીનું વર્ષ આવે છે ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદમાં સામે આવે છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગ્રામ્યંચાયતની ચૂંટણીમાં ઓબીસી સમાજની 10% અનામત જે રદ કરી છે તેના પર પુનર્વિચાર કરવા માટે પત્ર લખ્યો છે. આ સાથે ચંદનજી ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ સરકાર ઓબીસી સમાજ સાથે અન્યાય કરે છે, પણ ભાજપ ના ભૂલે કે ઓબીસી સમાજે તેમને સત્તા સુધી પહોંચાડ્યા છે, તે કોંગ્રેસને પણ પહોંચાડી શકે છે. તો આ બાબતે ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું હતું. 53% ઓબીસી ધરાવતો આ સમાજ એની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% અનામત નાબૂદ કરવાનો સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે એ નિર્ણયનો હું સહર્ષ સ્વીકાર કરું છું. પણ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, મધ્ય પ્રદેશની સરકાર જો સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકતી હોય, મહારાષ્ટ્રની સરકાર જો સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકતી હોય, તો ગુજરાતમાં 27 વર્ષથી શાસન હોય તો ભારતીય જનતા પાર્ટી ઓબીસી સામે કેમ હડફડતો અન્યાય કરે છે? ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ જવા દઈ છે, ટૂંક સમયમાં એનું જાહેરનામું પડવાનું છે. આજના સમયમાં લોકોમાં સહનશક્તિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લે છે. જો કે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે સુરત શહેરના તાપી નદીના બ્રિજ ઉપરથી એક 17 વર્ષીય કિશોરે આપઘાત કરવા માટે પહોંચ્યો હતો, જેની જાણ ફાયર વિભાગને થતાં રેસ્ક્યુ કરીને કિશોરને બચાવી લીધો હતો. જો કે કિશોર અભ્યાસના માનસિક તણાવને લઈને આપઘાત કરવા માટે પહોંચ્યો હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ત્યારે બાળકને બચાવ્યા બાદ કિશોર ફાયર ફાઈટરોને ગળે લગાવીને રડવા લાગ્યો હતો અને રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી, જેને લઈને ફાયર વિભાગ દ્વારા કિશોરના માતા અને પિતાને જાણ કરવામાં આવી હતી અને સહી સલામત બાળકને સોંપવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લામાં શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ બસોની અસુવિધાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એસટી બસોમાં જ શાળાએ અવર જવર કરતા હોય છે, ત્યારે બસોની સુવિધા ન હોવાથી તેમજ બસો નિયમિત આવતી ન હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પહોંચી શકતા નથી, પરિણામે તેમને અભ્યાસ બગડે છે. ત્યારે શાળામાં મોડા પહોંચે તો શિક્ષકો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે, આમ વિદ્યાર્થીઓનો બે બાજુથી મરો થાય છે, જેને લઈને નામલગઢથી માંડળ વચ્ચે એસટી બસોની અપૂરતી સુવિધા હોવાથી વિદ્યાર્થીઓએ રાજપીપળા એસટી ડેપોમાં રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓને શાળાએ સમયસર પહોંચવા માટે સવારે 9 વાગ્યા અને સાંજે 5 વાગ્યાની રૂટની બસની શરૂઆત કરવાની માંગ કરી હતી. રસ્તા અને ચોમાસા, પહેલો વરસાદ પડવાના કારણે રોડ રસ્તા પણ ક્યાંક ક્યાંક તૂટી ગયા, ધોવાણ થયા, એટલે સમયસર બસો પહોંચતી નથી એવું એસટી ડ્રાઈવર કંડક્ટરનું કહેવું છે. પણ મને લાગે છે ત્યાં સુધી આ રોડ રસ્તાનું આ એસટી ડ્રાઈવર કંડક્ટરનું એક બહાનું છે, પણ એ યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને સમયસર બસો જાય એના માટે હું રજૂઆત કરીશ. અને ક્યાંક ક્યાંક ઘણી વખત ઘણા એવા ડ્રાઈવરો કંડક્ટરો એટલે ખાનગી વાહનોવાળા સાથે પણ થોડા સંકળાયેલા હોય છે. આ બધી બાબતોનું ધ્યાન દોરીને બસો સમયસર પહોંચે એ હું આજે જ વાત કરીશ.
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઈને ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો સર્જાયા છે તો કેટલીક જગ્યાએ કુદરતનો પ્રકોપ પણ જોવા મળ્યો છે. તેવા એક બનાવમાં રાજકોટની જામકંડરોણાની ફોફળ નદી લોધિકા ગોંડલમાં ભારે વરસાદથી ગાંડીતૂર બની છે, જેને કારણે જામકંડરોણા નજીક ફોફળ નદીનો પુલ પણ તૂટ્યો હતો અને પુલ તૂટતા વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે. સુરત અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે સુરત શહેરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે વિશેષ કરીને જહાંગીરપુરા વિસ્તારના વીર સાવરકર આવાસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જેમાં 12 થી વધારે બિલ્ડિંગના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, ત્યારે પાણીના ભરાવાને લઈને 1500થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ હાલાકી પડવાને લઈને તંત્રની બેદરકારી પણ જોઈ શકાય છે. ચોમાસાના પ્રારંભે જ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર એવા ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઘટી જતા અહીં આવતા રહેલા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે નર્મદા સ્નાન પૂજન અર્ચન માટે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સાથે સાથે 40 જેટલી હોડીઓ પાણીનો પ્રવાહ ઘટી જતા રેતીના બેટમાં ફસાઈ ગયા છે, ત્યારે નાવિક ચાલકો બેરોજગાર બનતા મૂંઝવણમાં મુકાયા છે. હાલમાં ચોમાસાના પ્રારંભ સાથી ચારેકોર વરસાદ વરસતો રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચાંદોદ ખાતે પણ ભૂતકાળમાં ચોમાસાના પ્રારંભે નર્મદા નદીમાં સરદાર સરોવરમાંથી પાણી છોડાતા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદાજીમાંથી પ્રવાહમાં વ્યાપક પાણીની આવકના પરિણામે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. જોકે ચાલુ સાલે ઉનાળામાં પણ નર્મદા નદીમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી હતી, પરંતુ ચોમાસાના પ્રારંભે જ સરદાર સરોવરમાંથી છોડવામાં આવતા પાણી પર બ્રેક લાગી જતા હાલમાં ચાંદોદ ખાતે નર્મદા નદી સર્પાકારે વહેતી જોવા મળી છે અને પાણીનો પ્રવાહ ઘટી જતા નર્મદા નદી બેટમાં ફેરવાઈ ગયું છે. નર્મદા ડેમમાંથી અચાનક પાણી બંધ કરી દેવાથી ચાળામાં પાણી એકદમ ઓછું થઈ ગયું છે અને એના કારણે આ બધી હોડીઓ બધી બહાર પડી ગઈ છે અને અમારો ધંધો બી બધો બંધ થઈ ગયો છે. આજે 5-6 દિવસથી પાણી એકદમ બંધ કરી દેવાથી નાવડી બહાર પડી ગઈ અને એવો વરસાદ બી નથી થયો કે ડેમમાં ઉપર પાણી હોય તો એ લોકો આવવા દે, કાં તો વર્ષકમાં બી વરસાદ થાય તો પાણી આવે, પણ એવી કોઈ પરિસ્થિતિ છે નહીં એટલે પાણી આવે એવી કોઈ શક્યતા નથી. તો રાબેતા મુજબ જે પહેલાં પાણી મળતું હતું એટલું પાણી જો મળી રહે તો બી અમારી હોડીઓ તળાવ થઈ જાય અને ચાલુ થઈ જાય તો અમારો ધંધો રોજગાર પાછો ચાલુ થાય. ડેમમાંથી અચાનક પાણી બંધ કરી દેવાથી નાવડી બધી અમારી ફસાઈ ગઈ છે અને જે પહેલાં પાણી હતું એટલું છોડવામાં આવે તો જ આ નાવડી નીકળી શકે એમ છે, ત્યાં સુધીના નાવડી અંદરથી નીકળી શકે તેમ છે નહીં. જે નર્મદા ડેમમાંથી જે પાણી જે છોડવામાં આવે છે તે આજે નર્મદા કિનારે જે અમારી બોટો છે તે અચાનક રાતોરાત પાણી હટી જવાથી બંધ કર્યું થી અમારી બોટો બધી સંપૂર્ણ બહાર પડી ગઈ છે અને બોટો બધી ફસાઈ ગયેલી છે રેતીમાં, એટલે કાઢવા માટે કે જે પાણી ઉપરથી આવે તો અમારી બોટનો નિકાલ થાય અને બહાર નીકળી શકે છે. અને બીજું કે જે બહારથી યાત્રિકો આવે છે તેમનું બી મન દુભાય છે, કારણ કે અહીંયા પાણી જ બિલકુલ નથી અને બોટો સંપૂર્ણ અમારી બહાર પડી ગઈ છે. એટલે બીજું કે ડેમમાંથી જે રેગ્યુલર પાણી પહેલાં છોડતા હતા આખું વરસ પાણી રહ્યું છે, પણ ત્યાર પછી આ અચાનક રાતોરાત પાણી ગતું રહ્યું છે એટલે ત્યાંથી અમારી બોટો બધી ફસાઈ ગઈ છે. હવે પાણી જે ઉપર ડેમમાંથી છોડે અને સંપૂર્ણ જે છોડતા રેગ્યુલર એટલું છોડે તો અમારી બોટો બહાર નીકળી શકે એવી છે ને ત્યાં લગીને અમારી અત્યારે રોજી બી નથી. અત્યારે અમે 5-6 દિવસથી અમારી જે 40-એક બોટો છે બધી બહાર સંપૂર્ણ બહાર જ છે. હમણાં 5 દિવસ પહેલાં નાવડી બધી પાણીમાં હતી અમારી અને ડેમ દ્વારા એકદમ જ પાણી બધું બિલકુલ બંધ કરી દેવાથી પાણી એકદમ જ નદીમાં સુકાઈ ગયું છે, જેના લીધે અમારી આશરે 40-એક હોડીઓ પાણીની બહાર પડી ગઈ છે. હવે પાણીની બહાર પડી ગઈ છે એટલે હવે અમારો ધંધો બિલકુલ બંધ થઈ ગયો છે. આમાંય ચોમાસામાં ધંધો ઓછો તો હોય જ અને એમાં પાછો બિલકુલ બંધ થઈ ગયો એટલે દુકાળમાં અધિક માસ જેવી અમારી પરિસ્થિતિ થઈ છે અત્યારે. હવે તો પ્રશાસન દ્વારા થોડું પાણી છોડવામાં આવે ને ફરી તરતી થાય તો જ નીકળે, નહીં તો આટલી બધી હોડી બહાર કાઢાય એવું શક્ય નહીં. હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને ઉપરવાસમાં હોઉં એટલો બધો કંઈ વરસાદ નથી કે જેનાથી ઓરસંગ નદી કે માં નર્મદા નદીનું પાણી આવે.
ઓછા પાણી થવાથી શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન પૂજા અર્ચના માટેનો પ્રશ્ન ઉભો થયો છે, જ્યારે એકાએક પાણીનો પ્રવાહ ઘટી જવાથી નાવિક ચાલકોની 40 જેટલી હોડીઓ રેતીના બેટમાં ફસાઈ પડી છે. જો ડેમ દ્વારા નર્મદાજીમાં પાણી છોડવામાં આવે અથવા ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થાય ત્યારે જ રેતીના બેટમાં ફસાયેલી હોડીઓ નદીમાં પુનઃ તરતી થઈ શકે તેમ છે. બેરોજગાર બનેલા નાવડી ચાલકો ડેમમાંથી પૂરતું પાણી છોડવામાં આવે અથવા તો વરસાદી પાણીની આવક થાય તેવી આશા સાથે મીટ માંડીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દેશભરમાં જિહાદી માનસિકતા ધરાવતા લોકોને લઈને ભયનો માહોલ તો સવાય જોવા પામ્યો છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હેલ્પલાઇન પણ શરૂ કરી છે. 24 કલાક કાર્યરત હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનારને તાત્કાલિક કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડીને યોગ્ય મદદ પહોંચાડવામાં આવશે. જે અંગેની માહિતી ગુજરાતના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે આપી હતી અને કટ્ટરપંથીઓના ઇરાદાઓને પાર પાડવા નહીં દઈએની વાત પણ જણાવી હતી. આજે ખાસ અગત્યના એક નિર્ણય માટે અને વર્તમાનમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, દેશભરમાં જે સમસ્યાઓ અત્યારે છે, ઘણી બધી સમસ્યાઓ તો પહેલાંથી વિધર્મીઓ દ્વારા થયેલી જ છે, હજારો વર્ષોથી આ બધું ચાલ્યા જ કરે છે, છતાં પણ વર્તમાન પરિસ્થિતિની અંદર જે કટ્ટરપંથીઓ દ્વારા, રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા હિન્દુ સમાજના લોકોને, ખાસ કરીને નુપુરનો જે કેસ બન્યો પછી એક પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે, કાં તો એમને એમનું સર કાપી નાખવામાં આવશે, એમને હત્યા કરી નાખવામાં આવશે, એવી કોઈ ને કોઈ પ્રકારની ધમકીઓ મળતી રહી છે અને એના કારણે એક આતંકનો ભયનો માહોલ આખા દેશભરમાં ફેલાઈ રહ્યો છે. એને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે નક્કી કર્યું કે સમાજના હિન્દુ બાંધવોની બહારે વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા છે જ અને બજરંગ દળ પણ એની સાથે જ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ વિશ્વ હિન્દુ પરિષદનો એક ભાગ જ છે. કુલ મિલાકર સમાજને એક શક્તિ આપવા માટે, એનું મનોબળ વધારવા માટે એ માનસિકતા સાથે એક હેલ્પલાઇન અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને એ હેલ્પલાઇન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્રણેય પ્રાંતોમાં, એટલે કે સુરત, અમદાવાદ અને રાજકોટ, આ ત્રણ સ્થાનો ઉપરથી અમે 24x7 24 કલાકની આ હેલ્પલાઇન અમે ચાલુ કરવા જઈ રહ્યા છે, જેનાથી આખા હિન્દુ સમાજમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈએ ધમકી આપી હોય, કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એની સાથે છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.